हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल। वेलकम टू अश्वमेघ विद्यालय। हूँ अंजलि टंडेल। आज आप स्वाध्याय 5.3 विषय जोवाना छे। मित्रों, गया लेक्चर में आपने शेनी चर्चा करी हती? तो गया लेक्चर में आपने काटखूणो, लघुकोण, गुरुकोण, प्रतिबिंब कोण, सरल कोण विषे बात करी हती। लघुकोण कोने कहेवाय? तो जे 90° थी नाना मापना खूणा होय एने लघुकोण कहीशुं। काटखूणा थी नाना, बराबर, काटखूणो एटले 90°, અને સરળ કોણ એટલે 180°। ગુરુકોણ કોને કહીશું? તો 90 અને 180 ની વચ્ચે જે પણ ખૂણા આવે છે એને ગુરુકોણ કહીશું, અથવા તો કાટખૂણા અને સરળ કોણની વચ્ચેના ખૂણા એને ગુરુકોણ કહીશું। ત્યારબાદ પ્રતિબિંબ કોણ કોને કહેવાય? તો 180 થી જે પણ વધારાના ખૂણા હોય એને પ્રતિબિંબ કોણ કહેવાય, બરાબર। એટલે કે સરળ કોણથી મોટા ખૂણા, તે બધા કેવા ખૂણા થશે? પ્રતિબિંબ કોણ। ખ્યાલ આવ્યો? ચાલો અહીં સ્વાધ્યાય 5.3 વિશે આપણે જોઈશું, જેમાં પ્રશ્ન નંબર 1 છે મિત્રો, જોડકા જોડો। અહીં આપણને જોડકા આપ્યા છે કે સરળ કોણ, તો આમાંથી કયો સરળ કોણ થશે તે શોધવાનું છે। પહેલા તો જે આપણને આપ્યા છે એને થોડા અગવડ પડી જાય છે, તો સગવડ ભર્યા કરી નાખીએ। કઈ રીતે? તો જુઓ, આટાના 1/4 ભાગથી નાનો, આટાના એટલે કે એક સંપૂર્ણ આટો, બરાબર, તેના 1/4 ભાગ એટલે કેટલું થાય? 1/4 ભાગ એટલે આટલું, બરાબર, થી નાનો એટલે આ કયો ભાગ? કાટખૂણો। આ ભાગ કોને કહીશું? કે આટાના 1/4 ભાગ એટલે કયો થાય? કાટખૂણો। અને કાટખૂણાથી નાનો ખૂણો કયો ખૂણો થાય? તો લઘુકોણ। હમણાં જ હું બોલી કે કાટખૂણાથી નાનો ખૂણો એટલે લઘુકોણ, તો અહીં એ ક્યાં આવશે? અહીં જુઓ, આ રીતે આ તરફથી આ તરફ નથી જોડવાના હવે જોડકા, હવે આપણે આજે આ બાજુથી આ બાજુથી જોડકા જોડીશું। ચાલો બીજું જોઈએ, આટાના 1/2 વધારે, તો આટાના 1/2 કોને કહીશું? તો એક સંપૂર્ણ આટો આ છે, બરાબર, એનું અડધું એટલે આ ઉપરનું અડધું લઈએ, એનાથી વધારે એટલે અડધું એટલે કોણ કહીશું? આટાના 1/2 એટલે સરળ કોણ થાય, સરળ કોણ। સરળ કોણથી વધારે તે કયો ખૂણો આવે? પ્રતિબિંબ કોણ, બરાબર। એટલે અહીં બી ક્યાં હશે? પ્રતિબિંબ કોણ પાસે। ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈએ, આટાના 1/2, જે આખો સંપૂર્ણ આટો છે એનું અડધું, તો એ કયો ખૂણો કહીશું? અડધું સરળ કોણ, એકદમ બરાબર છે, આટાનું અડધું એટલે સરળ કોણ। આટાનો 1/4 ભાગ, આટો આખો એક આટો એનો 1/4 ભાગ આટલો જ, તો એ કયો ખૂણો બને? અહીં કાટખૂણો, એકદમ બરાબર છે, એટલે અહીં આવશે ડી। ચાલો, આટાના 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચેનો ખૂણો, તો આ એક સંપૂર્ણ આટો, બરાબર, એનો 1/4 ભાગ એટલે આ અને 1/2 ભાગ એટલે આ, તો એમની વચ્ચેનો ખૂણો એને કયો ખૂણો કહીશું આપણે? જુઓ મિત્રો, જોઈએ કે આટાના 1/4 ભાગ એટલે 90° થાય અને 1/2 ભાગ એટલે 180° થાય। આ રીતે પણ સમજી શકીએ કે આટાનો 1/4 ભાગ એટલે કાટખૂણો થાય અને 1/2 ભાગ એટલે સરળ કોણ થાય, તો કાટખૂણો અને સરળ કોણ વચ્ચેનો ખૂણો એટલે કોણ થાય? ગુરુકોણ, બરાબર। એવી જ રીતે જો આપણે 90°ની વાત કરીએ, તો આટાનો 1/4 ભાગ એટલે 90° અને આટાનો 1/2 ભાગ એટલે 360/2 એટલે 180°। 90 અને 180°ની વચ્ચેનો ખૂણો એટલે એ કોણ થાય? ગુરુકોણ। ખ્યાલ આવ્યો? અને એક સંપૂર્ણ પરિભ્રમણ, એક સંપૂર્ણ આટો એટલે એક સંપૂર્ણ પરિભ્રમણ, તો એ તો કેટલું થાય? 360°, બરાબર, તે તો અહીં આપ્યા નથી એટલે એને આપણે જોડવાના નથી। ખ્યાલ આવી ગયો ને મિત્રો? જોડકામાં એકદમ ઇઝી છે। ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચે દર્શાવેલ ખૂણાઓનો કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ કોણમાં વર્ગીકરણ કરો। સૌથી પહેલો ખૂણો જોઈએ, ચાલો આ કયો ખૂણો થશે? 90° થી પણ નાનો છે, તો આ કયો ખૂણો થશે મિત્રો? લઘુકોણ। લઘુ એટલે નાનો, બરાબર, એટલે 90° થી નાનો એટલે લઘુકોણ। ચાલો હવે તમે આ ખૂણો મને કહી શકશો? જો આ જે તીર છે ને એને હું સહેજ આ રીતે ફેરવું છું આમ, તો હવે અહીં એલ બને છે, તો એ કયો ખૂણો થશે? 90°નો, એટલે કે કાટખૂણો, પરંતુ તીર તો આ બાજુ છે એટલે કે આ માપ 90° થી વધારે છે, 90° થી વધારે છે, અને તમે જોશો
तो आम आखू करी दी आम आबाज आई जाए तो 180 थी जाए बराबर। 90 वधारे 180 थी ओछो एटले ए कयो खूणो थशे गुरुकोण। एकदम बराबर छे एटले आ खूणो थाय गुरुकोण। चलो हवे तो आ तो एकदम सरल छे एल बने छे ऊंधो एल बने छे तो आ खूणो कयो थशे काटकोण। चलो चलो अहीं तमे जोई सको छो के अहीं आ खूणो नथी आ बारनो खूणो छे। बारनो खूणो तमे जुओ ने तो आ किरણને હું આ બાજુ લંબાવું છું તો આ જે માપ હોય તો આ સરળ કોણ થાય બરાબર। સરળ કોણ પરંતુ સરળ કોણથી પણ આ તો વધારે છે। સરળ કોણથી પણ મોટો ખૂણો તો એ કયો ખૂણો છે મોટામાં મોટો ખૂણો એ કોણ છે પ્રતિબિંબ કોણ। ચાલો હવે તમને આ તો ખ્યાલ આવી ગયો હશે બંને તીર બરાબર વિરુદ્ધ દિશામાં એટલે આ ખૂણો કયો થાય એક સીધી રેખા બે કાટખૂણા બની જાય અહીંયા તો એ કયો ખૂણો થાય સરળ કોણ। જ્યારે સીધી રેખા વચ્ચે જો ખૂણો હોય તો સરળ કોણ થાય। ચાલો અહીં તમે મને કહી શકશો અહીં બે ખૂણાઓ કયા ખૂણા બને છે 90° થી નાના જુઓ 90° થી નાના એટલે કયો ખૂણો થશે બંને ખૂણા કયા થશે લઘુકોણ। એકદમ ઈઝી છે આકૃતિ જોઈને તમે સમજી શકો છો। ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો। હવે આપણે જે ખૂણાઓ શીખી ગયા છીએ એને હું તમને થોડીક એક્ટિવિટી દ્વારા સમજાવવા માંગુ છું। જુઓ મારી પાસે છે આ કાતર બરાબર હવે આના વડે હું ખૂણાઓ બનાવવાનો પ્રયત્ન કરીશ। કાતરની આ બે ધારને તમે જોશો તો અહીં મેં પહેલો ખૂણો બનાવું છું આ જુઓ એકદમ નાનો ખૂણો છે તો આ કયો ખૂણો થશે લઘુકોણ 90° થી નાનો છે બરાબર। ચાલો હવે હું આ રીતે કરું છું એકદમ સીધું તો કયો આકાર બને છે અંગ્રેજી મૂળાક્ષર એલ એટલે હવે આ ખૂણો કયો થશે બે કાતરની ધાર વચ્ચેનો આ ખૂણો કાટખૂણો બરાબર। હવે હું કાટખૂણાને સહેજ મોટો કરું છું મોટો કરું છું મોટો કરું છું આ ખૂણો કયો થશે કાટખૂણાથી મોટો ખૂણો પરંતુ 180° થી નાનો એટલે કયો થશે આ ખૂણો આ ખૂણો કયો થશે ગુરુકોણ બરાબર। ચાલો હજુ હું મોટો કરું છું આ રીતે। ચાલો હવે તમે મને કહેશો આ કયો ખૂણો થશે સરળ કોણ એકદમ બરાબર। સરળ એટલે એકદમ સીધું સરળ એટલે સીધું એ રીતે યાદ રાખવાનું બરાબર। ચાલો હજુ હું મોટો કરું છું આ ખૂણાને મોટો કરું છું મોટો કરું છું મોટો કરું છું। હવે આ આખો ખૂણો તમે મને કહો અહીંથી લેવાનો છે આખો ખૂણો કયો ખૂણો થશે આધાર પાસે આધારથી આધાર પાસેનો ખૂણો સરળ કોણ કરતા પણ વધારે ખૂણો તો એ કયો થશે પ્રતિબિંબ કોણ। જોયું આ રીતે પણ સમજી શકાય। હા તમે પણ ઘરે કાતર લઈને આવા ખૂણાઓ જાતે બનાવી શકો છો। ચાલો તો ફરીથી મળીશું હેવ અ નાઇસ ડે થેન્ક યુ।